કેશો તાલુકામાં સમગ્ર વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા છે અનેક ગામોમાં વાડી વિસ્તારોમાં થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થયો હતો અનેક ખેતરોમાં પાણી ભરાતા જળ બંબાકાની સ્થિતિ સર્જાય છે કેશો તાલુકાના બાલા ગામથી બામણા તરફ જવાના રસ્તે જે બોરિયા વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં નદીનો પાળો તૂટતા અનેક ખેતરો ધોવાયા છે અને ખેતરોમાં અને મગફળીના કરેલા વાવેતરમાં મોટી નુકસાની થવા પામી છે હાલમાં પણ પાણીની પુષ્કર આવક શરૂ થઈ હોવાથી બાલાગામ આજુબાજુના વિસ્તારોમાં ફરતી બાજુ આશરે ત્રણ કિલોમીટરમાં જળબંબાકાની સ્થિતિ જોવા મળી રહી છે જેથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડે તેવી સંભાવના છે હાલમાં પણ પાણીની આવક શરૂ થઈ હોય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સંભાવના જોવા મળી રહી છે હાલમાં કોઈ જાનહાની કે માલહાનીના સમાચાર મળ્યા નથી હાલમાં તો ચોમાસામાં કુલ સાડા સત્તર ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે ખોરાસા નજીક આવેલા સાબડી નદીના ડેમ ઓવરફ્લો થવાથી બે વખત ડેમના દરવાજા ખોલવામાં આવતા તે પાણીની આવક તેડ પંથકમાં થતા હાલમાં ઘેડના અનેક ગામો બેટમાં ફરવાયા છે ખેડ પંથક માં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે હાલ પણ પાણી ની આવક શરૂ છે જ્યારે કેશોદ તાલુકા નું અખોદર ગામ સંપર્ક વિહોણ બન્યું છે વાહન વ્યવહાર પણ ઠપ થતા જે લોકો ગામ ની બહાર છે તે ગામ માં અંદર આવી શકે તેમ નથી અને જે ગામ માં છે તે ગામ ની બહાર જઈ શકે તેમ નથી પરવાસ ના ડેમ ના દરવાજા ખોલવામાં આવતા ગામ માં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે ત્રણે ત્રણ લોકો પંચાળા હોય જે આખો ગામ સુધી જઈ શકે તેમ ન હોય તેથી મામલદાર તથા તંત્ર દ્વારા ત્રણે લોકોને સ્વામી મંદિરે એક દિવસ સલામત રાખવામાં આવ્યા હતા જેના માટે મામલદાર સલામતી માટે પણ પાણીનો પ્રવાહ ઓછો ન થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય ત્યાં સુધી સલામતીના ભાગરૂપે સ્વામી મંદિરે રહેવા જણાવ્યું છે તેમજ આખો ગામનો વાહન વ્યવહાર ઠપ થઈ જતા જરૂર જણાય ત્યારે તંત્ર દ્વારા હોડીની વ્યવસ્થા કરવામાં આવનારા હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે કેશોદના બાલાગામ પાસે આવેલા પુલમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે જે પુલ ઉપર તંત્ર દ્વારા એક જ રેલિંગ બનાવવામાં આવી છે ગ્રામજનો દ્વારા અગાઉ તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાંય તંત્ર તરફથી બીજી બાજુ રેલિંગ લગાવવામાં આવી નથી વધુ પાણીની આવક થશે અને કદાચ પંચાળાના પુલ ઉપરથી પાણીનો પ્રવાસ શરૂ થશે તો અજાણ્યા ચાલકો પુલ નીચેથી ખાબકશે જેવા અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે કોઈ અકસ્માતનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા પુલ ઉપર રેલિંગ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે પંચાળાથી બાલગામ વચ્ચે આવેલા પાણીના વહેણ પસાર થાય છે ત્યાં ઊંચો રોડ અથવા પુલ બનાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે આ રસ્તામાં કેશોદથી ગેર પંથકના આશરે વીસેક ગામોના લોકો વાહન ચાલકો પસાર થાય છે ત્યારે વધુ વરસાદ હોવાના સમયે વાહન પસાર કરવું અસહ્ય બને છે જેથી આ પાણીના વહેણની જગ્યાએ ઊંચો રોડ અથવા પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અમારા ગામની અંદર આ કેશોદ અને બાલાગામથી કેશોદને જોડતો રસ્તો ચોમાસાની અંદર અતિ બિસ્માર થઈ જાય છે અને પંદરથી વીસ ગામડાઓના કર્મચારી વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને અવર જવર કરવા માટે બહુ જ તકલીફ પડે છે માટે સરકારશ્રીને અમારી ગામ સમસ્ત આમ તો ખરેખર તો પંદર વીસ ગામની માનસર જ કે આ રસ્તો મિનિમમ ત્રણ કે ચાર ફૂટ અધર થઈને રોડ બને અથવા તો નાનું પુલ બને એટલે આની લંબાઈ લગભગ સમજો કે ત્રણસોથી ચારસો ફૂટની અંદર અમારા મોટો પ્રોબ્લેમ છે માટે દર ચોમાસે અમારું ગામ અને આજુબાજુના બે પાંચ ગામને આવવા જવામાં તો તકલીફ પડે પણ થી પણ અમારું થી પાલા ગામ વિખૂટું પડી જાય છે માટે સરકારશ્રીને નમ્ર અરજ કે અમારો આ પ્રાણ પ્રશ્ન છે વહેલી તકે ઉકેલાય અને આ બારથી પત્રકાર એ જે અમારા આ બિસ્માર રસ્તાઓ અને બિસ્માર આ ચોમાસાની અંદર અમારી મુલાકાત લીધી એ બદલ પત્રકાર મિત્રોનો પણ અમે આભાર માનીએ અને અમારો આ પ્રાણ પ્રશ્ન સરકાર શ્રી તાત્કાલિક પુલ બનાવે અથવા એક મીટર હાઇટ હાઈટ કરી અને અમારો આ ત્રણસો ચારસો ફૂટનો રસ્તો રોડ ઉપરનો મેઇન રસ્તો ગણાય એ રિપેર કરાવી અને અમારો આ પ્રાણપ્રશ્ન ઉકેલે એવી સરકાર પાસે અમે પંદર ગામ લોકો વિનંતી કરીએ ગોવિંદ હરિયા સાથે લાઈવ ગુજરાત કે કેશોદ